નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ રીલકાંઠી વાળી ટેસ્ટમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે કાંઈ રેસીપી બનાવવાની નથી, પણ આજે આપણે એવી જગ્યાએ આવ્યા છીએ કે બહેનોને કઈ રીતે આગળ આવવું, આવું ઘેરે તમે ફ્રી હો, ફ્રી ટાઈમમાં તમે કઈ વસ્તુ તમે બનાવીને આગળ આવી શકો તેવો એક ઉત્તમ દાખલો દીધો હોય તો બીનાબેન શાહ છે, છોકો વર્લ્ડ. અહીં તમે જોઈ શકો છો આ બોર્ડ, પોતાના ઘેરે સરસ મજાની અલગ અલગ ફ્લેવરમાં ચોકલેટ બનાવે છે. અને આત્મનિર્ભર ભારતમાં કેમ પ્રધાનમંત્રી કીધું તે રીતે જો કોઈને આગળ આવવું હોય, કાંઈક સારી રીતે તમારી પાસે ટેલેન્ટ હોય, ટેલેન્ટને બહાર લાવવું હોય, તો એવી જગ્યાએ હું તમને લઈને આવ્યો છું. એ અમારા ભાવનગરમાં છે, હું તમને આખું એડ્રેસ પણ આપીશ. અને ચાલો તો આપણે બીનાબેન શાહને મળીએ. તો બીનાબેન શાહના ઘરે આપણે આવી ચૂક્યા છીએ. અને બીનાબેન સીતારામ જય જીનેન્દ્ર. તો આજે તમે કઈ રીતે ચોકલેટ બનાવવાનો તમારો વિચાર આવ્યો? આ ચોકલેટ બનાવવાનું 12 વર્ષ પહેલાં જ્યારે મેં શરૂ કર્યું ત્યારે મારા ઘરે છોકરાઓને વાપરવા માટે જ અમે લોકો બનાવતા હતા. અને અમે લોકો જૈન છીએ એટલે બધું પ્યોર વસ્તુમાંથી બનાવવાનું હતી, તો મને એમ થયું કે છોકરાઓને હું ઘરનું બનાવેલું ખવડાવું તો સારું, એમાંથી વિચાર આવ્યો. અને પછી અમે બનાવી તો ઘરે કોઈ આવ્યું એને મહેમાનને ચખાડી તો એવી રીતે બધાને ગમતી ગઈ, તો બધાએ કીધું કે તમે અમને આપશો એવી રીતે સેલિંગ કરશો. એવી રીતે ધીમે ધીમે પછી વધતું ગયું અને અલગ અલગ ફ્લેવરની બનાવતી ગઈ ચોકલેટ. અત્યારે તમે કેટલા ફ્લેવરની ચોકલેટ બનાવો છો? અત્યારે અમે લોકો લગભગ 12 થી 15 ફ્લેવરની બનાવીએ છીએ. હાજી. અને જો ક્રન્ચી, બટરસ્કોચ, પછી જેલી ચોકલેટ છે, પ્લેન, સ્ટ્રોબેરી, ડ્રાયફ્રૂટની ચોકલેટ, ઓરિયો બિસ્કીટ, મેરી બિસ્કીટ, પછી મોટી જે ડેરી મિલ્ક જેવી આવે છે એવી ચોકલેટ, લોલીપોપ, એવી રીતે ઘણી બધી ફ્લેવરની ચોકલેટ્સ બનાવીએ છીએ. આ જે ચોકલેટ છે આના અંદર પ્લેન અને ક્રન્ચી ચોકલેટ છે, બે અલગ અલગ, બંને અલગ અલગ. આના અંદર છે ને એ ડ્રાયફ્રૂટ વાળી ચોકલેટ છે અને ડાર્ક છે. પછી આની અંદર સ્ટ્રોબેરી જેલી છે અને બટરસ્કોચ. પછી આ બધા છે ને અલગ અલગ ચોકલેટ્સના પેકિંગ છે. આ છે આ ઓરિયો બિસ્કીટ અને મેરી બિસ્કીટ વાળી ચોકલેટ છે. પછી આ છે ને જો આવી રીતે ચોકલેટ્સના દિવાળી માટે આવા પેકિંગ અમે બનાવીએ છીએ, એમાં આવી રીતે ડ્રાયફ્રૂટની સાથે પણ આવી રીતે ચોકલેટ્સ બધા લે છે. તો 100 રૂપિયાથી શરૂ કરી અને 1000-1500 સુધીના અલગ અલગ પેકિંગ બનાવીએ છીએ. કેટલી પ્રાઇસ છે આ બોક્સના? 1500 રૂપિયા બધું થઈને, બોક્સ અને ચોકલેટ્સ અને ડ્રાયફ્રૂટ્સ. મુકવાસમાં પણ ચાલે? હા. અને આ બોક્સ પછી રીયુઝેબલ છે એટલે મુકવાસમાં પણ લઈ શકાય. પછી આ ટાઈપના ચોકલેટના પેકિંગ બનાવીએ છીએ. કોઈને નાનું પેકિંગ જોવે તો એ રીતે મળે છે. પછી આ છે અમારી હોમમેડ નાનખટાઈ છે. આ બધી વસ્તુ મેંદો, ઘઉંનો લોટ અથવા તો ઘી, ખાંડ, બધું જે અમે ઘરનું આપણે જે વાપરતો હોય ને એ જ વસ્તુ નાખીને અમે બનાવીએ છીએ. દેશી જ વસ્તુ અને ઘી એ ઘરનું જ કાઢેલું, અને ખાંડ હોય તો એ ઘરે જ દળવાની, એવી રીતે અમે લોકો બનાવીએ છીએ. અને આવા બધા ચોકલેટના પેકિંગ આવે છે અલગ અલગ બધા. તમે ગિફ્ટ કરવું હોય તો? હા, ગિફ્ટ કરવું હોય આવી રીતે તો સારું લાગે થોડું. પછી કોઈને જો નાનું પેકિંગ જોતું હોય, એટલું મોટું ન જોતું હોય, તો ઘણા રિટર્ન ગિફ્ટ માટે, બર્થડે માટે આવું લઈ જાય છે પેકિંગ. 100 રૂપિયામાં લગભગ 10-1 નંગ આવે છે ચોકલેટના. હોમમેડ જ છે આ વસ્તુ. કોકો પાવડર, મિલ્ક પાવડર, ઘી આપણું અને ખાંડ એમાંથી જ બનાવેલું છે. એમાંથી જો આ રીતે આ મોલ્ડમાં આવી રીતે ચોકલેટ બનાવવાની હોય છે. હા, ચોકલેટના બીબાની અંદર આ બનાવવાની હોય છે. ઘી અથવા કોકો બટર જે કોઈ જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે પણ એવી રીતે બનાવવાનું છે. ચા બનાવી હવે છે ને આને 10 મિનિટ માટે ફ્રીઝમાં મૂકવાનું હોય છે, એટલે ફ્રીઝમાં મેં છે ને પહેલેથી મૂકેલી જ છે. હા, આને જો આવી રીતે અનમોલ્ડ કરવાની છે. આ ચોકલેટ રેડી જોઈ શકાય. આમાં આપણે ડ્રાય ફ્રૂટ નાખ્યો તો કે પ્લેન? નહીં, આ પ્લેન ચોકલેટ છે. આ પ્લેન છે. તમે બજારમાંથી લાવો તેવી સોફ્ટનેસ એ કરતા વધારે સોફ્ટનેસ વાળી આમ તમે જોઈ શકો છો. અને આ પાછી ફ્રેશ ચોકલેટ છે. બજારમાંથી આપણે લાવીએ ક્યારેક વાસી આવી જાય, કંપનીનું કેટલા હોય એ આપણને ખબર હોતી નથી, બરોબર. એની જગ્યાએ તમે આ ચોકલેટ વાપરો, ખાઓ, તમને કોઈ આડઅસર નહીં થાય, ગળો નહીં પકડે. મેં આવીને ટેસ્ટ કર્યો એટલે મને ખ્યાલ છે. અને હવે છે ને હું તમને બતાવું છું કે કેક, સોરી,
નાન ખટાઈ કેવી રીતે બનાવવાની? આ જો આ મારી બની ગયેલી નાન ખટાઈ છે. આની અંદર ઘી, મેંદો અને ખાંડ, અને ખાંડ ત્રણ જ વસ્તુ છે. અને આ જ રીતે ઓવનમાં મૂકવાની છે. જો આ મારો નાન ખટાઈનો ડો છે તો એમાંથી છે ને આવી રીતે નાન ખટાઈ બનાવવાની હોય છે. નાની નાની પીસ આટલી નાની બનાવશો એમાંથી ફૂલીને આટલી મોટી થાય છે. મેં હમણાં જ હજી બનાવી, એ મારે ઓર્ડર ની છે ને એટલે હાજી અડધી કલાક પેલા બનાવેલી છે. અને આવી રીતે બેક કરવા મૂકવાની. આવી જ નાન ખટાઈ સેમ આ જ બની જશે હમણાં, પણ અડધી કલાક થાય છે બનતા. હાજી જે બીનાબેન એક ઓરિયો શેક બનાવે છે તે ઝોમેટો સ્વિગીમાં તમે ઓર્ડર દેવો તો દઈ શકો છો. સોકો વર્લ્ડમાં તમે ખાલી ગૂગલ મેપમાં ખાલી સર્ચ કરશો તો તમને કોન્ટેક્ટ નંબર ને એ બધું આવી જશે. તો આપણે જોઈએ કઈ રીતે બનાવે, આપણી નજર સામે જ બનાવે છે. તમે કદાચ સારી હોટલમાં જાઓ તમને કેટલે મોંઘા મોંઘા તમને એ વસ્તુ પડશે. આ તમારો હોમમેડ છે અને ખૂબ સરસ તમારી નજર સામે રેસીપી બતાવી છે. ચાલો ત્યારે જોઈએ. આપણે દૂધ લીધું છે, દૂધની અંદર દળેલી સાકર હું નાખું છું. એમાં થોડો કોકો પાવડર અને આ ઓરિયો બિસ્કિટ છે. અને આની અંદર આપણે કેટલી બિસ્કિટ યુઝ કરી? આની અંદર અત્યારે આપણે ત્રણ બિસ્કિટ યુઝ કર્યા છે. જનરલી ત્રણ ચાર બિસ્કિટ યુઝ કરીએ છીએ, પણ પછી કોઈને થોડું વધારે ગમતું હોય તો નાખી શકાય. અને કોકો પાવડર જેટલો બને એટલો ઓછો જ નાખવાનો, ખાલી ટેસ્ટ માટે થોડો નાખવાનો હોય છે. આની અંદર ઓરિયો બિસ્કિટ થોડું ઉપરથી ડેકોરેશન કરવાનું હોય છે એના માટે છે. અને જો તમે ઘરે બનાવીને પીવા ન માગતા હોય, ઓર્ડર કરવા માગતા હોય તો બીના બેન શાહનો ચોકો વર્લ્ડમાં તમે ઓર્ડર સ્વિગી ઝોમેટોમાં કરી શકો છો. એ ઓરિયો શેક બનાવ્યો છે જોઈ શકો છો. એકદમ તમે બહાર કોફી શોપમાં જઈને પીતા હો તેવો સેમ છે. તો આપણે ટેસ્ટ કરીએ કેવો છે ટેસ્ટ. એક તો ગળપણ એમાં ખૂબ માપસરનું છે અને કોકો પાવડરનો ટેસ્ટ આવે છે અને જે ક્રીમ અંદર જે નીકળ્યું છે જે આપણે મલાઈ ટાઈપનું તેમ માથે આખું ટેક્સચર જોવો તમે. આની અંદર કોઈ પણ વેનિલા ફ્લેવરનો આઈસક્રીમ કેમ ખાતા હો તેવું તમને ટેસ્ટ આવશે. ઓરિયો શેક પીધો, ચોકલેટ ખાધી, પણ હવે તમને હું ચોકલેટ બતાવું છું કે જે આ ઓરિયો બિસ્કિટની ચોકલેટ છે જે નાના બાળકોથી માંડી મોટા વડીલ સુધી ખાઈ શકે અને એકદમ સોફ્ટ જ આવે છે. મેં હમણાં ટેસ્ટ પણ કર્યો છે. આ છે સિલ્ક આવે છે ડ્રાયફ્રૂટવાળી, બરાબર ડેરી મિલ્કની, એવી સેમ આ ચોકલેટ બીનાબેને બનાવી છે. સિલ્કની જગ્યાએ તમે આ પણ ખાઈ શકો. અને આ છે મેરી બિસ્કિટ જે આવે છે તેની બનાવી છે. આ નાની બિસ્કિટ, આ નાની ચોકલેટ છે જે સિલ્કની એની છે. આપણે જે બતાવી હતી મોટી હતી, આ નાની છે બે. આ ડ્રાયફ્રૂટવાળી છે ત્રણ, અને આ ત્રણ પ્લેન છે. તો આવી સરસ મજાની ચોકલેટ આપણા ભાવનગરની અંદર બીનાબેને બનાવે છે. અને તમારે જો ઓર્ડર દેવો હોય તો બીનાબેનને તમે ઓનલાઈન ઉપર પણ ઓર્ડર આપી શકો છો. ગૂગલ મેપમાં તમે સર્ચ કરશો ચોકો વર્લ્ડ તો તેમાં તમારે કોન્ટેક્ટ નંબરથી માંડીને લોકેશન બધું બતાવી દેશે. અને આ ચોકલેટ આખી હોમમેડ છે અને ઘેરે બનાવે છે અને તાજે તાજી તમે ઓર્ડર આપો પછી જ આ ચોકલેટ બને છે. તો મિત્રો તમે જોયું કે આપણે ચોકલેટ કઈ રીતે બને છે એ બીનાબેન આપણને બતાવ્યું, નાનકી ટસ કઈ રીતે બને છે તે પણ બતાવ્યું. તો બીનાબેન તમને ચોકલેટ બનાવો છો એ વિચાર કરે એવો, તમે કઈ રીતે પહેલાં સેલિંગ કર્યું અને પહેલાં સેલિંગમાં કેટલુંક તમને રિસ્પોન્સ મળ્યો પબ્લિકનો એ અમને સેજ જણાવજો. આજથી 12 વર્ષ પહેલાં અમે લોકો જ્યારે શરૂ કર્યું હતું ચોકલેટનું ત્યારે અમારા કોઈ રિલેટિવને ત્યાં ગયેલા અને એમણે મને ચોકલેટ બતાવી કે આ રીતે ઘરે હોમમેડ ચોકલેટ બને છે.
તો મેં એને બધું પૂછ્યું કે કેવી રીતે બને, શું છે, મટીરિયલ ક્યાં મળે. તો એમણે બધું કીધું અને પછી અમે લોકોએ સ્ટાર્ટિંગમાં ખાલી 1 કિલો જ લાવીને ઘરે જોયું હતું કે છોકરાઓને ભાવે છે કે નહીં. પછી અમારા કોઈ સગા આવે એમને અમે ચખાડતા ને એવી રીતે. એમાંથી ધીમે ધીમે બધા અમને પૂછતા ગયા કે તમે કેવી રીતે બનાવો છો, અથવા તો આ ચોખ્ખી છે કે નહીં, ઘરની છે, ફ્રેશ મળે છે, આવી રીતે બધા પૂછતા પૂછતા પછી અમને થોડો થોડો ઓર્ડર મળતો ગયો. ઘણી વખત એવું થાય કે લોકો સમજે નહીં. ઘણા લોકો એવું સમજતા હતા કે દિવાળીમાં અમે લોકો એક્ઝિબિશનમાં મૂક્યું હોય તો કોઈ ફટાકડા સમજીને વયા જાય. તો આપણે એને સમજાવવું પડે કે ભાઈ આ હોમમેડ ચોકલેટ છે અને એ પણ ફ્રેશ છે, ઘરની બનાવેલી, તો તમે ટેસ્ટ કરો. એટલે અમે લોકો એક્ઝિબિશનમાં એક ડબ્બામાં ટેસ્ટ કરવા માટે પણ મૂકતા હતા કે કોઈ ટેસ્ટ કરે તો એમને આપણી પર ટ્રસ્ટ આવે કે ભાઈ ના સારું છે, વસ્તુ કેમ છે કેમ નહીં. અને પછી અત્યારે અમારે ખૂબ સરસ ચાલે છે. બેને જે વિચાર એને આવ્યો અને તેને સેટઅપ ચાલુ કર્યું, ચોકલેટ બનાવી, પછી કેક બનાવી, પછી આમ નાનકટાશ બનાવી. તો ઘેરે ઘણા બહેનો ફ્રી રહેતા હોય તો કોક બહેનો ખાખરા બનાવતા હોય છે, તો કોક બહેનો કંઈક મોતીની વસ્તુ બનાવતા હોય છે. તો બીનાબેન, તમને આ કેક, તમે ચોકલેટ બનાવી પછી આ કેક ને નાનકટાશનો કઈ રીતે? લોકડાઉનમાં અમે લોકોએ છે ને બહાર કાંઈ મળતું નહોતું એટલે ઘરે ખાવા માટે અમે લોકો કેક બનાવતા હતા. પછી સ્ટેટસમાં ને ફેસબુકમાં ને બધે મૂકતા હોય તો લોકો અમને પૂછે કે બહાર તો બધી શોપ બંધ છે તો તમે આટલી સરસ કેક ક્યાંથી લઈ આવ્યા? એટલે અમે કહીએ કે અમે તો ઘરે જ બનાવીએ છીએ. તો કોઈ એમ કે અમારી એનિવર્સરી છે, કોઈ કે અમારો બર્થડે છે તો તમે અમને બનાવી આપશો? તો ત્યારે સ્ટાર્ટિંગમાં તો અમારી પાસે કાંઈ જ નહોતું કે વેઇટિંગ સ્કેલ નહોતું કે કોઈ એવું માપ પણ નહોતું કે આટલું હું લઈશ તો આની 500 ગ્રામ જ બનશે કે કિલો. પણ લોકો અમને કે તમે જેવી બનાવી દેશો ને જેટલું વજન થશે એટલું અમે લઈ લેશું, પણ તમે બનાવી આપો અમને. તો એવી રીતે અમે લોકોએ શરૂ કર્યું. ને એમાં લોકડાઉન આવ્યું એટલે એક પછી એક અમને ઓર્ડર મળતા ગયા કે નાન ખટાઈ છે, કેક છે. બહાર કાંઈ મળતું જ નહોતું ને એટલે લોકોને પછી એમ થયું કે તો ઘરે તો સારું મળે છે આપણને ચોખ્ખી વસ્તુ. તો એવી રીતે અમને ઓર્ડર મળે. બહેનોને આત્મનિર્ભર બનવું હોય તો સરસ મજાનું ઉત્તમ ઉદાહરણ આપણા ભાવનગરના બીનાબેન શાહે આપ્યું છે. તો બીનાબેન આપણને એ જણાવશે કે હવે બીજા બહેનોને કંઈક નવો વિચાર આવે એવું તમે કંઈક આપણા વિડીયો માધ્યમથી કંઈક આપણે એવું આપીએ કે કોઈક બહેનોને કંઈક નવું કંઈક બનાવો. માનો કે કોઈકને બીજી ડ્રાયફ્રૂટ વાળી ચોકલેટ બનાવી હોય તો બનાવી શકે. હવે અમે લોકોએ જ્યારે આ શરૂ કર્યું ને ત્યારે હું ખાલી 600 રૂપિયાનો જ માલ લાવી હતી કે આપણા ઘરમાં વપરાઈ જશે એ માટે. એમાંથી અમે લોકોએ આજે આટલું બધું આગળ વધી ગયા છીએ કે આજે અમને 50-50, 100-100 કિલોનો ઓર્ડર આવે છે ચોકલેટનો. તો લેડીઝ કોઈ પણ હોય તો જનરલી શું કરતા હોય કે ઘરનું કામ કરે, પછી ટીવી જોવાનું હોય કે કોઈની સાથે ફોનમાં ગપ્પા મારવાના કે આડોશી પાડોશમાં વાત કરવાની, એ સિવાય બીજું કાંઈ કામ કરતા નથી. તો એના બદલે આવી રીતે જો ઘરે બેસીને કરે તો ટાઈમ પાસ થાય, એક સારું તમને કમાવાનો ચાન્સ મળે અને એમાં એમાં તમે ઘણા આગળ પણ આવી શકો એમ. અત્યારે તમે ચોકલેટ કેટલા કિલો સુધી પાર્સલ આ મહિનાનો ઓર્ડર આવે છે? 20-30 કિલોનો તો રેગ્યુલર હોય જ, પણ ક્યારેક 40 કિલો, 50 કિલો એવી રીતે થઈ જાય એમ. એટલે તમે આત્મનિર્ભર તમારી રીતે ઓલરેડી થઈ ગયા? હા, થઈ ગયા તમારા બિઝનેસ થી. જો દર્શક મિત્રો તમે આ ચેનલના માધ્યમથી જોતા હો તો તમારે પણ આવો નવો કંઈક વિડીયો લાઇક કરજો, શેર કરજો. પ્લસ તમે તમારા ઘેરે કંઈક નવું બનાવવાનો વિચાર આવ્યો હોય તો તમારા ઘેરે પણ સપોર્ટ કરજો બહેનોને, કે જેથી કરીને તે પોતાની રીતે કંઈક કરી બતાવે. આવી ભાવના સાથે ફરી મળશું અને બીનાબેનનો ખૂબ ખૂબ આભાર. અને બીનાબેનને એક ખાસ આ એવોર્ડ મળેલો છે જે ભાવનગરમાં ચોકલેટ સ્પર્ધા થઈ હતી, ચોકલેટ બુકેમાં ફર્સ્ટ નંબર. ખૂબ ખૂબ આભાર બીનાબેન તમારો. જય જીને. જય જીને.